गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे जे मुद्दानी चर्चा करवानी छे ए छे अलंकारनुं स्वरूप अने काव्यमां तेनुं स्थान। हवे आ अलंकार शब्द आवे एटले स्वाभाविक छे छोકરીઓને बहु मजा आवे, कारण के संस्कृत साहित्यमां तो कहेवાયું છે કે કોઈ પણ નાની મોટી સ્ત્રીને તમે અલંકાર વિહીન જોઈ ન શકો, ના કોઈ નાનું ઓર્નામેન્ટ્સ તો હોય જ એમ। એટલે સ્ત્રીની કલ્પના કરીએ તો અલંકાર વગર કરી જ ન શકાય। આજે અલંકારનું સ્વરૂપ ને કાવ્યમાં શું કામ એનું સ્થાન વિશેષ એના વિશે આપણે વાત કરવાની છે। તો અલમ કરોતિ ઇતિ અલંકારઃ, એટલે કે જેના વડે ભાષાના શબ્દ અને અર્થને શોભા પ્રાપ્ત થાય છે તે અલંકાર। અલંકારની ભાષામાં સૌંદર્ય, મધુરતા અને ઓજસ આવે છે। અલંકારથી હૃદયની લાગણીઓ અને વિચારોને આપણે અસરકારક રીતે વ્યક્ત કરી શકીએ છીએ અને અલંકારથી કાવ્યમાં ચમત્કૃતિ પણ સદાય છે। અલંકારો ગદ્ય તેમજ પદ્ય બંનેમાં આવે, છતાંય પદ્યમાં વિશેષ રીતે લાગણી પ્રધાનતાને વ્યક્ત કરવા માટે અને તેમાં વધુ ઉપયોગ થાય છે અલંકારોનો। ટૂંકમાં અલંકાર એટલે ભાષાનો શણગાર। હવે મેં હમણાં જ કહ્યું કે કોઈ પણ છોકરીઓ કે સ્ત્રીને આપણે અલંકાર વગરની આમ કલ્પી ન શકાય, એમ હું તમને કહું કે સીધે સીધી વાત કરીએ તો અસરકારકતા ઊભી ન થાય। હમણાં મેં કહ્યું ને કે અલંકાર છે એ શું કામ ભાષાનો શણગાર, લાગણી તો વ્યક્ત કરે જ છે પણ અસરકારકતા ઊભી કરે, ચમત્કૃતિ લાવે। તો હું કહું કે કોઈના સરસ મજાના લાંબા ઘટાદાર વૃક્ષ, સરસ મજાના આમ વાળ હોય તો આપણે એને ખાલી એમ કહીએ કે તારા વાળ કેટલા સરસ છે, લાંબા અને ઘટાદાર। પણ એના કરતાં એમ કહીએ તો કે સુગંધની બજારમાં સોંપો પડી ગયો કે તમે કેશ મોકળા કર્યા, તો તમે વિચાર કરો વધારે અસરકારકતા ક્યાં જન્મે છે અને ક્યાં પ્રતિતિકર હોય એવું લાગે, તો આમ જ લાગશે। એટલે અલંકારો બે પ્રકારના જોવા મળે છે, શબ્દ અલંકાર જે શબ્દ સાથે સંબંધ ધરાવે છે, જેમ કે વર્ણ સગા, યમક, આંતરપ્રાસ, અંત્યાનુપ્રાસ, આ બધા જ અલંકારો છે એ શબ્દ સાથે, એટલે શબ્દ અલંકાર, અને અર્થાલંકાર જે અર્થ સાથે કે અર્થભાવ સાથે સંબંધ ધરાવે છે, જેવા કે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, શ્લેષ, વ્યાજસ્તુતિ, વ્યતિરેક, અનન્વય, અતિશયોક્તિ, અર્થાંતરન્યાસ, અપહનુતિ, આ બધા જ અલંકારો છે એ અર્થાલંકારો છે। હવે અલંકારો થોડા શબ્દોથી ભાવને સચોટ અભિવ્યક્તિ કરી શકે છે। અંગ્રેજી સાહિત્યમાં ફિગર્સની ચર્ચા કરવામાં આવી છે। પશ્ચિમી મીમાંસક ક્રોંચે છે અને અલંકારનું મહત્વ સમજાવતા એવું કીધું છે કે અલંકાર જો કાવ્યમાં એકત્વ પામ્યો હોય ને તો તે આગંતુક નથી, અને એકત્વ ન પામ્યો હોય તો એ અલંકાર નથી। હવે પશ્ચિમી વિદ્વાન લેમ્બર્ન નામના વિવેચકોએ તો એવું કીધું છે કે જેમ ચિત્રને રંગરૂપ હોય છે તેમ કાવ્યને પણ અલંકાર હોય છે। અલંકારો વેદોમાં પણ જોવા મળે છે, અને તમે જોજો એનો એક લય છે, એટલે વેદોક્ત મંત્ર હોય ને, સારો એવો બ્રાહ્મણ હોય જાણકાર તો શક્રદયની સ્તુતિની બધું ગાતો હશે, ત્યારે તમે જુઓ એના હાથ આમથી આમ આમથી આમ થતા હશે। શું કામ અલંકારથી લખાયેલા આ બધા જ એવા કહી શકાય એવા બધા શ્લોકો છે, એની વલ્લીઓ છે। એટલે અલંકાર છે વેદમાં આવે તો ભામહ આપણા સંસ્કૃત વિદ્વાન એ તો એવું કહે છે કે અલંકારને કાવ્યનું પ્રાણભૂત તત્વ માને છે, એ તો એવું માને છે અલંકાર। એટલે તો કુંતક છે સંસ્કૃતના પહેલા મીમાંસક, એ તો એવું માને છે કે જેમ આપણે કહીએ ને કે કડુ અને કુંડલ માણસને શોભાવે તેમ અલંકાર છે એ કાવ્યની શોભા બનાવે છે। વિશ્વનાથ ભટ્ટ તો એવું પણ કહે કે કાવ્યમ રસાત્મક કાવ્યમ, એટલે કે જે રસાત્મક વાક્ય છે કે પંક્તિ છે એ કાવ્ય છે। અલંકારોથી વાક્ય કે પંક્તિ છે ને એ રસાળ બને છે, આમ પ્રતીતિકર લાગે। આપણે એમ કે મારી મમ્મી જેવી કોઈ મમ્મી નહીં હો તો એ સીધું સાદી વાત થઈ, મમ્મી તું કેવી સરસ છો એ સીધી સાદી વાત થઈ। પણ આપણે જો એને સરસ રીતે કે માઈ માં હો તો અનન્વય અલંકાર થયો, કે માં જેવું અન્ય બીજું કોઈ નહીં, એમ તારા જેવું તો અન્ય કોઈ જ નહીં,
ગાંધીજી એટલે ગાંધીજી, મહાભારતનું યુદ્ધ એટલે મહાભારતનું યુદ્ધ, આના કોઈ વિકલ્પો નથી એમ. એટલે પ્રશ્ન એ થાય કે અલંકારથી વાક્ય છે ને એ રસાળ બને. પ્રશ્ન એ છે કે આભૂષણો એ બાહ્ય વસ્તુ છે, બરોબર છે, સાચી વાત છે, પણ કાવ્યમાં અલંકારનું સ્થાન શું છે? શું તે કાવ્ય માટે આવશ્યક કે અનિવાર્ય છે? મનમાં પ્રશ્ન થાય તો તેનો જવાબ રામપ્રસાદ બક્ષી પોતાનું પુસ્તક છે વાંગ્મય વિમર્શ, એમાં બહુ સરસ રીતે આપ્યું છે કે અલંકાર એ કાવ્યનું અંતરંગ તત્વ હોવા છતાંય તે અનિવાર્ય તો નથી જ. મમ્મટે પણ આ સ્વીકાર્યું છે કે કાવ્ય ક્યારેક અલંકાર વિનાનું પણ હોઈ શકે, પણ ભાગ્યે જ કોઈ કવિના કવિતા અલંકારથી મુક્ત રહી શકી હોય. સ્ત્રીની જેમ કવિતા કામિની પણ અલંકારોને શોભાવીને આવે છે. સાહિત્યના ઘટક તત્વોમાં પણ અલંકારનું મહત્વ સ્વીકારાયું છે. શરીર અલંકારોથી અલગ ન હોઈ શકે, એટલે શરીરના અલંકારો છે આપણે એને અલગ ન કરી શકાય, પરંતુ કાવ્યના અલંકારોને આપણે છૂટા નથી પાડી શકતા. રાત્રે સૂતી વખતે આપણા ઓર્નામેન્ટ્સો આપણે ઉતારીને મૂકી દઈએ છીએ, પણ કાવ્યના અલંકારો છે એની સાથે જ જન્મે છે, એટલે એને અલગ કરી શકાતા નથી. એટલે કહી શકાય કે શરીરના આભૂષણો શરીરથી જન્મતાની સાથે નથી મળ્યા, પણ કાવ્યના અલંકારો કાવ્યની સાથે જ જન્મે છે. રાજશેખર નામના વિદ્વાને તો એવું કહ્યું છે કે કાવ્ય પુરુષ અલંકાર સાથે જ જન્મે છે. હવે અલંકારોની ઉત્પત્તિ કવિના વિશિષ્ટ અનુભવમાંથી થાય છે. જેમ કે કોઈને હિંસક સ્વભાવ આપણે જોયો તો આપણે શું કહીએ કે તો સાપ જેવો છે, કાં તો આપણે કહીએ ને કે બોલીએ ત્યારે તો વીછી જેવું જ બોલે, એટલે ડંખીલું એમ, તો તેની પાછળ એનો અનુભવ રહ્યો છે. અલંકારોની યોજના કરનાર કવિમાં એક વિશિષ્ટ પ્રતિભા અને બહોળો અનુભવ હોવો જોઈએ. ઉપેન્દ્ર પંડે છે બહુ જાણીતા એવા સરસ મજાના વિવેચક, મીમાંસક અને અધ્યાપક હતા. એ તો એવું કે એના વિધાનમાં કે અલંકાર તો કલ્પના શક્તિની વેલે વેલે ફૂટતા ફૂલ જેવા છે. મમ્મટના શબ્દમાં કહીએ ને તો વૈચિત્રમ ન ચ અલંકાર, એટલે કે વિચિત્ર રીતે કહેવામાં અલંકાર રહેલો છે, અને બહુ સાચી વાત છે. સીધે સીધું કોઈને ન ગમે, તમે કંઈક કલાત્મક કંઈક રસાળ શૈલીમાં કહો તો તમને મજા આવે. એટલે કહેવાનો તાત્પર્ય અર્થ એ છે કે કાવ્યમાં સંગીત આવે છે. શબ્દાલંકારોથી કાવ્યમાં સંગીત આવે અને અર્થાલંકારોથી ઉક્તિને ચમત્કારિકતા ઊભી થાય, અને વધુ પડતું કહીએ ને તો અલંકારથી કાવ્યમાં કૃત્રિમતા આવી જાય. જો વધુ પડતા અલંકાર હોય તો તેમાં ઔચિત્ય નથી જળવાતું. દાખલા તરીકે વધુ પડતા ઘરેણા પહેરેલી કોઈ સ્ત્રી હોય આપણે જોઈએ ને તો એ થોડીક બેડોળ લાગે, બેહુદું લાગે. એવી રીતે આનંદવર્ધને પણ અલંકારોને સ્વાભાવિક અને અનિવાર્ય માન્યા છે. તમે જુઓ હમણાં લગ્નની સિઝન છે ને, આપણે બધા તો જઈ નથી શકવાના લગ્નમાં આપણા નિયમ પ્રમાણે, કે હમણાં બહુ ક્રાઉડ ભેગું નહીં થવાનું, પણ ઘણી વખત લગ્નના માહોલમાં તમે જોતા હશો કે બહેનોને જેટલા ઘરેણા હોય એટલા દેખાડવાનો શોખ. હું સુંદર લાગું છું એના કરતાં મારી પાસે કેટલા ઘરેણા છે એ દેખાડવામાં શોખ. એટલે કહેવાનું તત્પર છે કે અતિશય અલંકારોથી વ્યક્તિત્વ પણ બેહુદું ને બેડોળ લાગે. એમ સાહિત્યમાં અલંકારોની અતિશયતાને કારણે પણ સાહિત્ય એવું લાગે છે. એટલે સાચા સૌંદર્યને અલંકારની જરૂર નથી, પરંતુ કાવ્યમાં આપણે કહીએ ને કે અર્થને અને રસને પોષક બનાવવામાં આ અલંકાર છે સહાયરૂપ બને છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી તો એવું કહે છે કે અલંકાર તે આગંતુક નથી, પણ કવિ સંવેદનાનો જ એક અંશ છે. સંસ્કૃતમાં કાલિદાસને જેવા સર્જકો છે, ગુજરાતીમાં પ્રેમાનંદ નાનાલાલ જેવા સર્જકો છે, એ અલંકારોને આસ્વાદ્ય છે એના અલંકારો. અને અલંકાર એ એક સાધન માત્ર છે. વિવેચકે આમ કહીએ ને કે પાશ્ચાત્ય વિવેચક લોન્જાઇનસ,
એ તો એનો મત તો એવો છે કે ઉત્તમ એવું કહી શકાય અલંકાર, કે અલંકાર તરીકે આપણા ધ્યાન બહાર રહી અને અંતમાં કહીએ કે કાવ્યના અલંકારો છે એ આવશ્યક છે, મહત્વના છે, પણ અનિવાર્ય તો નથી જ. શું કામ કે ઘણી વખત અલંકાર વિહીણું કાવ્ય પણ હોઈ શકે. એટલે ચમત્કૃતિ સાધવા, તમારી વાતને બહુ સચોટ રીતે કહેવા માટે અલંકાર આવશ્યક છે, પણ આપણને અલંકાર વગર પણ કાવ્ય ઘણી વખત ગમે છે, સહજ સંવેદનાની અનુભૂતિ કરાવે છે. માટે એટલે ઓલ ઓવર આખી વાતની જો ચર્ચા આપણે કરી તો એનો નિષ્કર્ષ છે કે અલંકારનું સ્થાન કાવ્યમાં હોવું જોઈએ. બહુ સાચી વાત છે, પણ કાવ્યમાં અલંકાર આવશ્યક અને મહત્વના હોવા છતાંય અનિવાર્ય તો નથી જ. આ સાથે આપણે આ મુદ્દો પૂર્ણ કરીએ છીએ. નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.